નમસ્કાર ખેડૂત મિત્રો આજના કૃષિ દર્શનના કાર્યક્રમમાં હું ભાવના જોગે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જેમ કે આપને ખબર જ છે કે અત્યારે ઘઉંનું વાવેતરનો સમય છે તો આ સમયે ઘઉંમાં થતા રોગ જીવાત વિશેનું આજને આપણી માહિતી દેવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર આઈબી કાપડિયા સાહેબ જે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ વૈજ્ઞાનિક છે તો સાહેબ કૃષિ કૃષિ દર્શન તરફથી અને ખેડૂત મિત્રો તરફથી આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ હું સૌથી પહેલા એ જાણવા માગું છું કે અત્યારે જે ઘઉંનું વાવેતર થઈ રહ્યું છે તેના વિશેની માહિતી અમને આપવા માગશો નમસ્કાર ખેડૂત મિત્રો આજના કૃષિ દર્શન કાર્યક્રમ અંદર એક ઘઉંની અંદર રોગ જીવાત માટે એક સારો એવો એક વાર્તાલાપ આપણે ગોઠવી આપેલ છે તો એમની અંદર ખાસ કરીને આપણે જાણીએ તો ઘઉં છે એ ખોરાક પાક તરીકે વિશ્વમાં અત્યારે બીજા નંબર ઉપર ઉપયોગ થતો એક પાક છે અને ઘઉંનો ઘઉં પકવતા રાજ્યોમાં જોઈએ તો હરિ પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર મધ મધ્યપ્રદેશ અને ગુજરાત એમના જિલ્લાઓ મોખરે છે આપણે વાત કરીએ જ્યારે ગુજરાતની સ્થાપના ઓગણીસો સાઠ એકસાઠમાં થઈ ત્યારે ઘઉંનો એકમ વિસ્તાર ત્રણ પોઈન્ટ પાંચ લાખ હેક્ટર હતો અને જ્યારે એમ જેમની ઉત્પાદકતા સાતસો ને સાઠ કિલોની કિલોગ્રામ પ્રતિ હેક્ટર આશરે હતી જ્યારે હાલની અંદર જે એરિયા વધીને દસથી પંદર લાખ હેક્ટર થયેલ છે અને તેમની ઉત્પાદકતા અઠ્યાવીસોથી ત્રણ હજાર કિલો પ્રતિ હેક્ટર થયેલ છે જ્યારે આપણે વાત કરીએ તો ઘઉંની અંદર અસર કરતા પરિબળોની અંદર જો ઘઉંને એક ધારું ઉત્પાદન મેળવી શકીએ અથવા તો જાળવી શકીએ તો ખેત ખેતીની અંદર એક નફાકારક જોઈ શકાય જેમની અંદર અસર કરતાં પરિબળો જોઈએ કે જે ખેત પાકોની અંદર ઘઉંની અંદર તો રોગ અને જીવાત અને એમનો જો સમયસર આપણે નિયંત્રણ કરીએ તો એનો અર્થક્ષમ રીતે આપણે વધારે નફો લઈ શકતા હોય છે અને એક બીજી રીતે જોઈએ તો ઘઉં પાક એવો છે કે જેમની અંદર મોટા ભાગના રોગ રોગ અથવા તો જીવાત આવતી પણ નથી પણ જ્યારે આવે ત્યારે શું કરવું જોઈએ તેના વિશેની થોડીક માહિતી આપણી સાથે આપણે કરીશું મારો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ગાભમાળા ઈયળ જે ઘઉંમાં થતી હોય છે તેનું નિયંત્રણ આપણે કેવી રીતના કરી શકીએ ગાભમાળા ઈયળ છે એ સામાન્ય રીતે ક્યારેક ક્યારેક જોવા મળતી હોય છે અને એ ખાસ કરીને કોસ્ટલ બેલ્ટની અંદર એટલે દરિયાઈ પટ્ટી અંદર જોવા મળતી હોય છે ગાભમાળા ઈયળ છે એ રાતાશ રંગની અને એમની ઉપર કાળા ટપકા હોય છે જ્યારે એ ઈયળ છે ગાભમાળા ઈયળ એટલે કહેવામાં આવે છે કે જે ઊંઘ ભૂંગળી અંદર એમની ઈયળ અંદર જઈ અને કોરીને ખતી હોય છે એટલે આપણે એને ગાભમાળા ઈયળ કહીએ છીએ ગાભમાળા ઈયળ છે જેમને લીધે ડુંડી છે અથવા તો ડુંડી સમયે જો આ ગાભમા ઇયર લાગે તો ડુંડી સુકાઈ જતી હોય છે જ્યારે વહેલી વહેલા સમયસર વહેલી લાગવામાં આવે તો એ ઉપરથી એનો ભાગ અગ્રકલિકાનો ખેંચાઈ જાય છે જેને લીધે આપણે નુકસાન જોવા મળે છે એની અંદર ખાસો એવો ઉત્પાદનમાં લોસ જતો હોય છે પણ એમનું નિયંત્રણ જો આપણે નિયંત્રણની વાત કરીએ ગાભમારા ઇયરની તો ગાભમારા ઇયરની અંદર જો વધારે પડતો ઉપદ્રવ હોય તોને માત્ર તો જ આપણે ક્વિનાલ ફોસ ટ્વેન્ટી ફાઈવ ઇસી એટલે પચીસ ટકા ઇસી જે દવા આવે છે જે વીસ મિલી દસ લિટર પાણીમાં નાખી અને છંટકાવ કરવો હિતાવ છે પણ જ્યારે ઉપદ્રવ ઓછો હોય તો ત્યારે એ છોડને મૂળ સાથે ઉપાડી અને એનો બાળીને નાશ કરવો હિતાવ છે સાહેબ એક બીજી જીવાત છે ઉધઈ જે ઘઉંના પાકમાં થતી હોય છે તો તેનું નિયંત્રણ અને તેના ઉપાયો પણ જણાવશો ઉધઈ એક આપણે જાણીએ છીએ કે જે સામાન્ય રીતે ખેતી પાકો બાગાયતી પાકો સુશોભન અમને તેમજ આપણા ફર્નિચર અથવા તો લાકડાના ફર્નિચર તેમાં લાગતી હોય છે અને એ બહુભોજી જીવાત વાત છે જે ખાસ કરીને પાકની અંદર મૂળ અથવા તો એના થળના ભાગની અંદર કાપી અને નુકસાન કરતી હોય છે જ્યારે આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંની પાકની અંદર જે જગ્યા ખાસ કરીને રેતાળ અથવા તો ગોરાળું જગ્યા છે તેમની અંદર તાનો આમનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે જેમને લીધે પાકની અંદર ચાલીસ ટકાથી માંડીને એંસી ટકા સુધી નુકસાન જોવા મળતું હોય છે ખાસ કરીને આ આ જીવાત છે એમની અંદર જો પિયત આપવામાં આવે સમયસર તો આપણે થોડા ઘણા અંશે રોકી શકાય છે જે જગ્યાએ પિયતની ખેંચ હોય ત્યાં આ ઉપદ્રવ ઉદયનો વધારે રહેતો છે હવે ઘઉંની અંદર ઉદય છે જે આપણે ખ્યાલ છે કે આપણા ખેતરની અંદર ઉદયનો પ્રશ્ન હોય જ દર વર્ષે તો ખેતી પાકોની અંદર જ્યારે ઘઉં વાવતી વખતે પ્રથમ તો આગળના વર્ષના જે કાંઈ જડી પાકના અવશેષો છે પાન છે ડાળી છે એનો નાશ કરવો જોઈએ બીજી વસ્તુ કે વાવતી વખતે આપણે લીંબોડી આધારિત અથવા તો કરંજના ખોળનો ઉપયોગ કરવો જોઈએ પાયાની અંદર ત્રીજી વસ્તુ જો બીજને બીજ માવજત આપીને એનું વાવેતર કરવામાં આવે તો ઉધીનો પ્રશ્ન આપણે મોટા ભાગે આપણે રોકી શકતા હોય છે તો તેમની અંદર બીજ માવજત અંદર જોઈએ તો ભાઈ સો કિલો બીજ છે એ આગળના દિવસે એટલે કે વાવેતરના આગળના દિવસે સો કિલો બિયારણને આપણે ક્લોરોપાયરીફોસ વીસ ટકા ઈસી જે દવા છે એ ચારસો એમ એલ અથવા આપણે ફેનવા ફિપ્રોનિલ ફાઇવ ટકા એસસી જે દવા છે બરાબર એ છસો એમ એલ સો કિલોની અંદર આ પાંચ લીટર પાણીની અંદર ઉમેરી એનું દ્રાવણ બનાવી બેમાંથી કોઈપણ એક દવા એને આપણે બીજને મોઈ નાખવાના એટલે કે આપણે હાથથી એમને પટ આપી અને સૂકવી દેવાના જ્યારે સુકાઈ જાય ત્યાર પછીના દિવસે આપણે જોઈને બીજપટ આપેલ છે એનું વાવેતર કરવામાં આવે તો ઉધયનો પ્રશ્ન આપણે રોકી શકતા હોય છે તો સાહેબ આ લીલી શું છે ને એનું નિયંત્રણ કેવી રીતના કરવામાં આવે છે છે એ ખાસ કરીને ક્યારેક ક્યારેક જ જોવા મળતી હોય છે એમાંય જ્યારે ઊંબી આવવાની શરૂઆત હોય અથવા તો આપણે એ ઇયળને પંચ પંચ પચરંગી ઈયળ પણ કહેવામાં આવે કારણ કે જેવો ઊંબીનો કલર બદલે એ રીતનો કલર બદલતો રહેતો પણ ઘણી વખત મોટા ભાગે એ ઘેરા લીલા રંગની બદામીથી માંડીને ઘેરા લીલા રંગની જોવા મળતી હોય છે લીલીયળ છે એ પાન પાન પાનનો ભાગ છે એ ખાય અને નુકસાન કરતી હોય છે આ વખતે એમની અને એમના જઈએ તો એ લીલીયડ છે એ આપણા નીંદણ ઉપર રહેતી હોય છે શેઢાપાડા અને એમની ઉપર એનો વસવાટ કરતી હોય છે જેથી કરીને શેઢાપાડા અને નીંદણનો સંપૂર્ણપણે આપણે કંટ્રોલ કરીએ તો લીલીયળનો ઉપદ્રવ છે મદંશે બચી શકીએ જ્યારે લીલીયળ વધારે પડતા ઉપદ્રવમાં જોવા મળે અને ખાસ કરીને જાન્યુઆરીના પહેલાં પખવાડિયામાં જોવા મળતી હોય છે પણ આપણે ગુજરાતના અમુક એરિયાની અંદર ક્યારેક ક્યારેક જ આવતી હોય છે રેગ્યુલર એ જીવાત હોતી નથી અને થતું હોય ત્યારે એની અંદર આપણે ક્વિનાલ ફોસ્ટ અથવા તો ક્લોરોપાયરીફોસ બેમાંથી કોઈ પણ દવા છે એ વીસ એમએલ પ્રતિ દસ લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવામાં આવે તો લીલીયળનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ સાહેબ સૌરાષ્ટ્રના ઘઉંના પાકમાં બે જીવાત જોવા મળી છે જે કે ખપેડી ખપેડી અને વાયર વોમ જે વાયર વોમ છે એને આપણે ક્લિક બીટલ પણ કહીએ છીએ અને ખપેડી આ બંને આ બંને જીવાત છે ખાસ કરીને બિનપિયત ઘઉં છે એમની અંદર જોવા મળતી હોય છે અને ખપેડી જોઈએ તો એ એને પુખ્ત અને બચ્ચા એ બંને નુકસાનકારક હોય છે જે જમીનની નજીકથી એ છોડને કાપી નાખતી હોય છે જેથી કરીને છોડ આખે આખો સુકાઈ જતો હોય છે તો આ ખપેડી છે એ ખાસ કરીને એમના જે માદા છે એ શેઢાપાડા અથવા તો એમની અંદર એના બચ્ચા મૂકતી હોય છે ઈંડા મૂકે છે અને એ ઈંડા એક માસની અંદર બહાર આવી અને પ્રથમ તો કુમળા છોડની અંદર ખાતા હોય છે અને ત્યારબાદ એ નુકસાન પહોંચાડતા હોય છે તો એમના માટે આપણે નિયંત્રણ જોઈએ ખપેડી માટે તો ફેનવાલેટ કરીને પોઈન્ટ ફોર પર્સન્ટ એટલે પોઈન્ટ ઝીરો ચાર પોઈન્ટ ચાર પર્સેન્ટ પાવડર આવે છે એ અથવા તો ક્વિ ક્લોરો ક્વિનાલફોસ પોઈન્ટ એક પોઈન્ટ પાંચ જે પાવડર આવે છે એ બે બંનેમાંથી એક આપણે હેક્ટરે પચીસ કિલો સેઢાપાડા ઉપર છાંટી અને ખપેડીનું નિયંત્રણ કરી શકીએ જ્યારે વાયરવોમ અથવા તો ક્લિક બીટર એ ખાસ કરીને જમીનજન્ય જીવાત છે એ જમીનની અંદર જ્યારે બીજ અંકુરણ પામતું હોય છે ત્યારે તેમની લારવા છે અથવા તો તેમની ઈયળ છે એમના કોટા કાપી નાખે જેથી કરીને ઉગાવો ઓછો જોવા મળે જેને લીધે પ્લાન્ટ પોપ્યુલેશન એટલે કે એકમ વિસ્તારની અંદર છોડની સંખ્યા ઓછી રહે છે જેને લીધે ઉત્પાદન ઓછું મળે છે હવે એ ક્લિક બીટલ શા માટે કહેવામાં આવે છે એ ખાસ કરીને ભાલ વિસ્તારની અંદર ક્યારેક જોવા મળતી હોય છે ક્લિક બીટલ એટલે કે એનું પુખ્ત છે જ્યારે આપણે એને અડીએ ત્યારે એક ફૂટ જેટલો કૂદકો મારીને ટક ટક અવાજ આવે છે જેને લીધે આપણે ક્લિક બીટલ કહીએ પણ જ્યારે તેની ઈયળ છે એને આપણે વાયર વોમ તરીકે ઓળખવામાં આવે છે હવે આ આ જીવાતના નિયંત્રણ માટે શું કરવું જોઈએ સામાન્ય રીતે જે બિયારણને જ આપણે અંકુરણ પામતું ત્યારે નુકસાન પામતી હોય છે એ માટે આપણે જે રીતે ઉધઈની અંદર બીજની માવજત આપવાનું આપણે જણાવે એ જ રીતને જો આમની અંદર પણ બીજની માવજત આપી અને આપણે કરવામાં આવે તો આ

એ શું કરે છે કે ભાઈ પાનની અંદરથી રસ ચૂસે છે કારણ કે ચૂસ્યા પ્રકારની જીવાત છે અને જેમને લીધે એની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અથવા તો ખોરાક બનાવવાની ક્રિયા કારણ કે મોલોમચ્છીની અંદર એ પોતાનો અંગાર છે જેને લીધે મોલોમચ્છી ચિકાસ ઝરતી હોય છે જેને લીધે પાન છે એ ફૂગ કાળી ફૂગ લાગી જાય જેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી અને સાથોસાથ એમાંથી રસ ચૂસે એટલે જેને લીધે એ પાક ઉપર વિપરીત અસર પડતી હોય છે જો આ જીવાત ખેતરની અંદર આપણા ખેતરની અંદર જોવા મળે ઘઉંની અંદર ત્યારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેમના પર ભક્ષી આપણે જીવાતો કહીએ છીએ કે જે લેડીબર્ડ બીટલ એટલે આપણે ડાળિયા દેશી ભાષામાં કહીએ છીએ પછી ક્રાયસો અને એક સિરફીડ પાઇ જો આમનું પ્રમાણ હોય તો એ આપણા મિત્ર કીટક છે એ આ જીવાતને ખાઈ જતી હોય છે તો ત્યારે આપણે દવા છાંટવાની કોઈ જરૂર રહેતી નથી આમ છતાં જો ઉપદ્રવ વધારે જણાય તો ડાયમિથિયો ત્રીસ ટકા ઈસીએ જે દસ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરો અથવા થાયોમિથો પચીસ ટકા પાવડર આ જે ગ્રેન્યુલ્સ આવે છે એમને પાંચ ગ્રામ દસ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવામાં આવે તો આપણે મોલો મશીનું અસરકારક રીતે નિયંત્રણ લાવી શકીએ છીએ એક ઘઉંના પાકના પાન ઉપર નારંગી કે રતાશ પડતા ભૂખરા કલરના ટાંકડીના માથા જેવા ગોળ આકારના જે શું કહેવાય લંબગોળ જે સમય જતા લંબગોળ બની જાય છે એવા ફોડલા દેખાય છે એ ટપકા કે ફોડલા એ શું કયા જાતનો રોગ છે અને એનું નિયંત્રણ કેવી રીતના કરી શકીએ આપણે હવે ઘઉં પાક છે ઓમ જોઈએ તો આપણા માટે જોખમ મુક્ત પાક કહી શકાય કારણ કે એની અંદર રોગ જીવતનું પ્રમાણ ઓછું હોય છે હવે બેના તમે સરસ પ્રશ્ન પૂછ્યો છે કે નારંગી ફોટલા એટલે એને આપણે ગેરું કહેવામાં આવે છે ખેડૂતની ભાષામાં ગેરું કહીએ છીએ ઘેરું બે પ્રકારના હોય છે એક પાનનો ઘેરું એને આપણે બદામી ઘેરું કહીએ છીએ અને બીજો થળનો ઘેરું જે કાળો ઘેરું વાસ્તવમાં તે કાળો હોતો નથી પણ ઘાટા રતાશ પ્રમાણ ટાઈપનો હોય છે હવે આ બંને ઘેરું છે એ ક્યારેક ક્યારેક જ આપણે જોવા મળે છે જ્યારે એનું વાતાવરણ અનુકૂળ હોય અથવા તો કમોસમી વરસાદ જ્યારે સિઝન અંદર થાય ત્યારે આ જોવા મળે છે હવે એના એને આપણે ઓળખ કહીએ તો પાનનો ગેરું છે એ બદામી રંગનો અને પાનને ઉપર અને ટપકા ઝીણા ઝીણા ટાંચણી જેવા ટપકા હોય છે અને વધુ માત્રામાં હોય ત્યારે વધારે પ્રમાણમાં એરિયા કવર કરે છે જેથી લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી જ્યારે થડનો ગેરું છે એ પાન પાન ઉપર પણ લાગવામાં આવે છે જ્યારે અર્લી સ્ટેજમાં એટલે કે વહેલી તકે હોય જ્યારે પાછળના ભાગમાં જોઈએ તો એ એના થળ ઉપર લાગે છે અને એ જે ટપકા છે એ મોટા થઈ અને એક વિરાટ આપણે કહીએ તો સ્ટેમ્પ છે કે જે આપણે કહીએ ને કે ડુંડીની ઉપર એ ભાંગી જતી હોય છે જેને લીધે પ્લાન્ટ છે છોડ છે એ નમી જતો હોય છે અને આ સંશોધન અને છેલ્લા વર્ષના અમારા ઓબ્ઝર્વેશન પ્રમાણે મુખ્યત્વે આ બે રોગો છે એ ખાસ કરીને પાનનો બદામી છે એ જાન્યુઆરીની અંદર આવતું હોય છે અને જ્યારે કા થનો ઘેરું છે પાન આ ઘઉંનો એ ફેબ્રુઆરીની આસપાસ થોડો મોડો ચાલુ થતો હોય છે હવે આ બંને ઘેરું છે એ આપણે અહીંયા છેલ્લા ઘણાં વર્ષોથી જોવા મળેલ નથી પણ આપણે એનું સંશોધન એટલા માટે કરીએ છીએ કે એમની સામે રોગ પ્રતિકારક જાતો ડેવલોપ કરીએ જેને લીધે આ ગેરુનો આવતો જ આપણે દવા નાખવી જ ના પડે એ રીતનો અટકાવી શકાય તો એ એના નિયંત્રણમાં જોઈએ તો રોગ પ્રતિકારક જાત કે ધારો કે આપણે છેલ્લી જી ડબલ્યુ પાંચસો તેર જી ડબલ્યુ ચારસો ત્રેસઠ જીડબલ્યુ ચારસો એકાવન ત્રણસો જીડબલ્યુ ત્રણસો છાસઠ બરાબર જે આ આપણે એ વેરાયટી આપણે યુનિવર્સિટી દ્વારા સંશોધિત છે જો એ જાતો અથવા તો જીડબલ્યુ ચારસો છન્નું એ પણ આપણી જાત છે પણ થોડી જૂની છે પણ આ બધી એકંદરે આ જાતોનો વાવેતર કરવામાં આવે તો આ જાતો ગેરું રોગ સામે પ્રતિકારક છે જેથી કરીને આમની અંદર ગેરું આવશે નહીં અને આપણે કોઈ દવા છાંટવાની જરૂર રહેતી નથી તો ઘણી વખત એવું થશે કે વાતાવરણ અનુકૂળ આવશે ઘણા વ્યક્તિ ઘણા ખેડૂત મિત્રો લોકોને આપણે જે જાત છે એ ખૂબ સારી છે અને ખૂબ પ્રચલિત છે અને ઘણા લોકો વાવતા હોય છે પણ એમની અંદર અમે અમારું અંગત મંતવ્ય એવું છે કે એ અત્યારે સંશોધન પ્રમાણે જોઈએ તો એ સસેપ્ટેબલ એટલે કે રોગગ્રાહ્ય જાત થઈ ગઈ છે જ્યારે વાતાવરણ જ્યારે અનુકૂળ આવે ત્યારે એમની અંદર રોગ લાગવાની શક્યતાઓ ફૂલ વધી જતી હોય છે તો હવે એ ન કરીએ અને આપણે જો નવી વેરાયટીઓ છે નવી જાતો આપણે વિકસાવી છે જો એમનું વાવેતર કરવામાં આવે તો જ્યારે પણ આવું વાતાવરણ બને ત્યારે આપણે આ બંને રોગોમાંથી મુક્ત થઈ શકીએ હવે એક પ્રશ્ન એવો થાય કે આ રોગ આવે ક્યાંથી પેલો પ્રશ્ન તો આ રોગ છે સાયન્સની ભાષામાં કહીએ તો ઓબ્લિગેટ પેરાસાઈટ છે એટલે કે એ આપણા ઘઉંના જ છોડ કે જંગલી છોડની ઉપર રહેતો હોય છે અને નિર્જીવ ઉપર રહી શકતો નથી એટલે આ જે રોગ છે આપણે ખાસ કરીને નીલગીરી હિલ એટલે કે ઉટીને એ બાજુ એમના જીવાણુ છે હવામાં રહેતા હોય છે જ્યારે કમોસમી થાય એટલે કે બે ઓફ અંદર જ્યારે લો પ્રેશર થાય ત્યારે એ જીવાણું વરસાદ સાથે આપણા એરિયામાં વરસાદ સ્વરૂપે પડે એટલે જો અહીંયા રોગ ગ્રાહ્ય જાત હોય તો એમની પડે એની ઉપર એ વરસાદ રૂપે પડે અને એ જીવાણુનું લાગુ પડી જતા હોય છે જેને લીધે માઠું નુકસાન જતું હોય છે એના માટે બેસ્ટ એ છે કે આ પાકની અંદર આ બંને ઘેરુંમાંથી આપણે સો ટકા એનું નિયંત્રણ લાવવું હોય તો રોગ પ્રતિકારક જાત વાવવાની ભલામણ જે મેં દરેક કીધું એ વાવીએ તો આપણે કોઈ પ્રકારની દવાની જરૂર રહેતી નથી અને આમ છતાં પણ જો આપણે વાવ્યું હોય અને જો ઘેરું જોવા મળે તો આપણે ક્રોપિકોના જોલ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ઇસી કરીને એક દવા આવે છે જે દસ લિટર દસ એમ એલમાં નાખી અને પંદર દિવસના ગળે છંટકાવ કરવામાં આવે તો આ રોગને વાયુ દ્વારા ફેલાતો આપણે અટકાવી શકીએ છીએ સાહેબ એક છે ઘઉંના દાણા પર કાળી ટપકી દેખાય છે તો એને કેવી રીતના અટકાવવાની ને એના માટે શું ઉપાયો કરવાના હવે એ ઘઉંના દાણા ઉપર જે કાળી ટપકી છે એ ખાસ કરીને એ વાતાવરણની અંદર જ્યારે ઘઉં પાક છે એ પોંક અવસ્થાએ આવે અથવા તો આપણે કહીએ કે પોંક અવસ્થાએ આવ્યો હોય ત્યારે મેઘરવું અથવા તો ઝાકણનું પ્રમાણ વધે તો તો એ દાણા જે પરિપક્વ થવાના ત્યારે એની ઉપર ઉપરના ભાગે થોડા હેરી સ્ટ્રક્ચર હોય છે દાણા ઉપર ત્યાં એ ભેજ જમા થાય અને કાળી ફૂગનું ડેવલપમેન્ટ થતું હોય એનો વિકાસ થતો હોય જેને લીધે કાળી ટપકી આવતી હોય છે બીજી વસ્તુ કે ઘણી વખત ખેડૂત પોંક અવસ્થાએ પિયત આપ્યા પછી પણ પિયત આપતા હોય છે જેને લીધે ખેતરની અંદર ભેજનું પ્રમાણ વધે અને આ ફૂગ આવતી હોય છે જે કાળા ટપકા એને લીધે જોવા મળે જેને લીધે ક્વોલિટી આપણે કહીએ તો માર્કેટની અંદર ઘઉંની અંદર કાળા ટપકા હોય તો એનો પૂરો યોગ્ય ભાવ મળતો નથી માટે આ રોગને અટકાવવા માટે પોક અવસ્થા પછી ઇરિગેશન અથવા તો પિયત આપવું ન જોઈએ હવે ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રોનો અથવા તો અમારા સહયોગીનો પ્રશ્ન હતો કે સાહેબ અમારે કાળો ઘેરું આવ્યો છે વાસ્તવમાં જ્યારે આપણે દરિયાઈ પટ્ટીની અંદર જોઈએ તો ભેદનું પ્રમાણ વધારે હોય અથવા તો છેલ્લું પાણ છે મેં કીધું પોક અવસ્થા પછી આપતા હોય ત્યારે આ કાળી ટપકા અને થર કહીએ તો ફૂગનો જામી ગયેલો છે વાસ્તવમાં એ કાળા ટપકાનો લીધે ફૂગ છે નહીં કે કાળો ઘેરું ઘેરું કોઈ કાળો આવતો નથી ગેળું થરનો ઘેરું અથવા તો પાનનો આવે છે જ્યારે ખેડૂત આની અંદર મિસગાઈડ થઈ જાય છે જેને લીધે એમ કે સાહેબ અમારે કાળો ઘેરું આવ્યો વાસ્તવમાં કાળો ઘેરું નથી પણ એ આ કાળી ફૂગ છે એ એની ઉપર જામતી હોય છે તો એના નિરાકરણ માટે બે વસ્તુ છે કાં તો પોક અવસ્થા પછી છેલ્લું પિયત આપી પછી પિયત ના આપવાનું બંધ કરી દો અને જો વધારે ઉપદ્રવ જણાય તો મેનકો જે આપણે જે દવા બજારમાં મળે છે તે થી ત્રીસ ગ્રામ પ્રતિ પંપ નાખી અને એક સ્પ્રે કરી દઈએ તો અથવા તો ક્લોરોથીનો કરીને દવા આવે છે જે ત્રીસ ગ્રામ પ્રતિ પંદર લીટર પાણી અંદર નાખી અને આપણે સ્પ્રે કરીએ તો કાળા ટપકાનો રોગ છે એને મહદઅંશે આપણે રોકી શકીએ છીએ ઘઉંના દાણાનો સંગ્રહ કરવો હોય તો એને કેવી રીતના કરવાનો ખાસ કરીને જો આપણે ઘરગથ્થુ ઉપયોગ માટે કરવો હોય અથવા તો ગોડાઉનમાં તો પેલો નિયમ છે કે કોઈ પણ પાકના બિયારણ છે એમાં આઠથી દસ ટકા ભેજ રહે એટલું રાખી સૂર્યતાપમાં તપાવી અને પછી આપણે એનો સંગ્રહ કરવો જોઈએ ખાસ કરીને ઘરગથ્થુ ઉપયોગ માટે આપણે સંગ્રહ કરવાનો થાય ત્યારે સો કિલો બિયારણ આપણે અથવા તો દાણા છે એમની અંદર સાતસો પચાસ મિલી આપણે દિવેલનું દિવેલ છે એ એને આપણે મોઈ અને આપણે એનો સંગ્રહ કરવો જોઈએ હવાચુસ્ત કન્ટેનર અંદર અથવા તો આપણે લીમડો છે લીમડાના પાન છે એ સો કિલો અંદર બે કિલો લીમડાના પાન નાખીએ અને જો આપણે એનો સંગ્રહ કરીએ તો આપણે એને મુક્ત રાખી શકીએ છીએ ઘણી વખત ગોડાઉન છે જે સ્ટોરેજની અંદર આપણે કરતા હોય છે તો એમની અંદર શું કરવામાં આવે તો એની અંદર એક ટન જે બિયારણ છે એમની અંદર એલ્યુમિનિયમ ફોસ્ફાઈટની બેથી ત્રણ ગોળી હવા ચુસ્ત રીતે પ્લાસ્ટિકની અંદર બાંધી આપણી જે બોરીઓ છે એની અંદર એક ટનની અંદર બેથી ત્રણ ગોળી રાખવામાં આવે તો એની અંદર બે દિવસ રાખી એનું ધૂમીકરણ કરવામાં આવે તો આ જે સ્ટોરેજ પેસ્ટ છે અથવા તો જે સંગ્રહિત અનાજની અંદર જે જીવાતો છે એનું આપણે નિયંત્રણ લાવી શકીએ તમે આ રોગ અને જીવાત વિશે જે માહિતી દીધી એવી રીતના જ ઘઉંના પાકને જે સામાન્ય પ્રશ્નો ખેડૂતોને થતા હોય એને લગતા કોઈ માહિતી તમે આપો જેનાથી એ માહિતી અમારા ખેડૂત મિત્રોને ઉપયોગી નીવડે તો રૂપિયા આપ જાણકારી આપશો ખેડૂત મિત્રો જનરલી ઘઉંની સિઝન તો હાલમાં ચાલુ થઈ ગયેલ છે હવે પછી ઘણા ખેડૂત મિત્રો દર વર્ષે યુનિવર્સિટીની અંદર આપણી મુલાકાત લેતા હોય છે તો ઘણા પ્રશ્નો એવા હોય છે કે ખેડૂતો આડેદડ ખાતરનો વપરાશ કરતા હોય છે જેને લીધે એક મિમિક કહીને કે હોય નહીં પણ વાસ્તવમાં બતાવતા હોય છે કે ઘણી ગયા વર્ષે છેલ્લા ઘણા પ્રશ્નો હતા કે ડુંડી અડધી સફેદ થઈ જાય છે અને અડધી લીલી રહે છે સાહેબ તો આ સેને લીધે હશે જ્યારે એનું નિદાન કરવામાં આવે તો એ કોઈ રોગ નથી હોતી કોઈ જીવાત નથી હોતી પણ જ્યારે કોઈ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર છે જેની અંદર ફોસ્ફરસ આવતું હોય જ્યારે ઉપરથી છાંટવામાં આવે જ્યારે ગાભે આવી હોય ડુંડી અથવા તો આપણે છોડ ગાભે આવેલો કહીએ એમની અંદર જ્યારે આપણે છાંટવામાં આવે ત્યારે એ ખાતરના દાણા છે ત્યાં અટકતા હોય છે અને વાતાવરણમાં ભેજ મળે એટલે એ ખાતરને લીધે એસિડના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય અને જેને લીધે અડધી ડુંડી સુકાઈ ગલી જોવા મળે છે અને અડધી લીલી જોવા મળે છે વાસ્તવમાં એ કોઈ રોગ નથી પણ આપણી ભૂલ ભરેલી પ્રેક્ટિસને લીધે આવું જોવા મળતું હોય છે એને લીધે ઘણા ખેડૂત મિત્રોનો એવા પ્રશ્નો આવતા હોય છે બીજા જોઈએ તો આપણે વાત કરી હતી આ ઉધઈની તો ઉધઈની અંદર ઘણી વખત એવું હોય છે કે બીજ માવજત ઘણા ખેડૂતો ચૂકી જતા હોય છે તો ઊભા પાકમાં પણ જોવા મળે છે ઉધ્ધિ તો ઊભા પાકમાં ઉદ્ધિ આવતી હોય તો એમનું શું કરવું જોઈએ તો ઊભા પાકની અંદર ઉદ્ધિ આવે તો આપણે સો કિલો રેતી લેવાની છે હેક્ટર માટે એક હેક્ટર પાક માટે સો કિલો રેતી એમની અંદર એક પોઈન્ટ પાંચ લિટર વીસ ટકાવાળી જે ક્લોરોપાયરીફોસ દવા આવે છે એ અથવા તો ફિપ્રોનિલ પાંચ ટકા એસસી જે દવા આવે છે જે સોળસો ગ્રા સોળસો મિલી લેવાની છે બેમાંથી કોઈ પણ એક દવા એ સો કિલો રેતીને વ્યવસ્થિત મિક્સ કરી દવા અને એક મમરી જેવું બનાવી અને ઊભા પાકની અંદર જો પૂંખી દેવામાં આવે અને પછી એમને હળવું પિયત આપીએ તો ઊભા પાકની અંદર ઉદ્ધિ છે એ અસરકારક આપણે નિયંત્રણ લાવી શકીએ છીએ તો ઘઉંની અંદર જોઈએ તો ખેડૂત મિત્રોના બે જ આ પ્રશ્ન હોય છે બીજા ઘણી વખત ખેડૂત મિત્રો આ ઉપરથી પાક પોંક અવસ્થા પછી ઘણા પ્રકારના માઇક્રોન્યુટ્રિટને ફર્ટિલાઇઝર યુઝ કરતા હોય છે ઘણી વખત દવા યુઝ કરતા હોય છે પોંક અવસ્થા પછીની વાત કરું છું તો એ વખતે એમ કહે છે કે ભાઈ આમાં દાણાની સંખ્યા મોટા થઈ જાય પણ વાસ્તવમાં એને લીધે મોટા તો જે થવાના થાય એ થઈ જ જશે પણ એમને લીધે શું થશે કે જે પણ ફૂગનાશક છે કે જે ફર્ટિલાઇઝર એના રેસિડ્યુ છોડની અંદર અથવા તો દાણા ઉપર રહેશે જેને લીધે થોડો ઘણો એ પ્રશ્ન થાય છે તો અત્યારે વિષ મુક્ત ખેતી કહીએ તો એની અંદર સહભાગી થવા માટે બિનજરૂરી આ રીતના દવાઓનો ઉપયોગ ન કરીએ અને ટાળીએ તો આપણો જે કહીએ તો ફૂડની ક્વોલિટી છે આપણા ધાન્ય પાકોની જે દવા મુક્ત છે આ પાક એવો છે કે એની અંદર કોઈ દવાની જરૂર જ નથી પણ ઘણી વખત ના છૂટકે આવે ત્યારે કરવું પડે બાકી વૈજ્ઞાનિકોનો અથાગ પ્રયત્ન લીધે આપણે રોગ અને જીવાતમુક્ત વેરાયટીઓ બનાવેલ છે એને વાવવામાં આવે અને સમયસર પાયાની અંદર ખાતર સાથે આપણે વાવી દઈએ તો મારા અંદાજે કોઈ પ્રકારના નિયંત્રણાત્મક પગલાં લેવાની જરૂર રહેતી નથી તો આ પાક એવો છે આમ છતાં ઘણા ખેડૂત મિત્રોને કોઈને પ્રશ્ન હોય તો અવશ્ય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લે અને વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિમર્શ કરીએ અને એનું નિરાકરણ લાવે જેથી કરીને આપણે આ પ્રશ્નો છે ખેડૂતોના નિવારી શકીએ જોયું ખેડૂત મિત્રો કાપડિયા સાહેબ ની આપેલી માહિતી આપણને ખૂબ લાભવંત થવાની છે તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને આ સરસ માહિતી આપી ધન્યવાદ ધન્યવાદ ખેડૂત મિત્રો